नमस्कार विद्यार्थी मित्रों, आपणे एमसीक्यू लेक्चर में आज 2013 में नीट में पूछेलो प्रश्न आकरी जोशुं। नीट 2013 માં પૂછેલા પ્રશ્નની આપણે આજે અત્યારે ચર્ચા કરીએ। तो रकम हूँ वाँचू छू। एक प्रयोग में ए बी सी डी एम चार राशिओ आपी छे। ए बी सी अने डी एम चार भौतिक राशिओ आपी छे। क्रमशः 1%, 1%, 2%, 3% अने 4%। 4% त्रुटि साथे मापन करवामां आवे छे। ई राशिनी गणतरीमां ई राशि आपणने आपी छे। ई राशिना गणतरीमां ए क्यूब बी स्क्वेर अपॉन सी डी प्रमाणे करवामां आवे छे। तो पी मां प्रतिशत त्रुटि शोधो। पी मां प्रतिशत त्रुटि शोधो। प्रतिशत त्रुटि ना नियम में आपणे घातांक नो नियम अने भागाकार गुणाकार ना नियम नो उपयोग करी पी नी प्रतिशत त्रुटि आपणे शोधी शकीए छे। तो पी मां प्रतिशत त्रुटि डेल्टा पी अपॉन पी इंटू 100% बराबर आपणे शुं लखी शकीए। तो पी मां प्रतिशत त्रुटि डेल्टा ए अपॉन ए एनो घात केटलो छे 3, तो आपणे 3 ने क्या मूकी देशुं आगळ सहगुणकमां। त्यारबाद बी मां प्रतिशत त्रुटि, तो बी नी केटली घात छे 2, तो बी डेल्टा बी अपॉन बी आ रीते लखीशुं। हवे वात आवे सी नी, तो सी पर कोई घात नथी एटले 1 घात छे एवुं आपणे मानीशुं। એટલે ડેલ્ટા સી અપોન સી માં પ્રતિશત ત્રુટિ વત્તા ડી માં પ્રતિશત ત્રુટિ, આ બધાને આપણે બ્રેકેટમાં લઈ એને 100% વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને એની પ્રતિશત ત્રુટિ મળી જાય। હવે એમાં પ્રતિશત ત્રુટિ તમને કેટલી આપી દીધી છે 1%, બી માં પ્રતિશત ત્રુટિ કેટલી આપી દીધી છે 2%, અને સી માં પ્રતિશત ત્રુટિ કેટલી આપી છે 3%, ડી માં 4%। એટલે હવે આ ડેલ્ટા એ અપોન એ જે છે એ એ ની પ્રતિશત ત્રુટિ બતાવે છે। તો એ ની પ્રતિશત ત્રુટિ માં આપણે હવે શું લખી શકીએ, 3×1%, 2×, બી ની પ્રતિશત ત્રુટિ, તો બી ની પ્રતિશત ત્રુટિ છે 2%, સીમા પ્રતિશત ત્રુટિ, તો સીમા કેટલી છે 3%, હવે એને કોના વડે ગુણવાનો નથી એટલે 3%, ડી માં 4%। હવે આનો ગુણાકાર થશે એટલે 3%, 2×4%, વત્તા 3%, વત્તા 4%, બરાબર કેટલા થયા 3 × 4 7, 7 × 3 10, 10 × 4 14%। આમ આપણે કહી શકીએ કે પી માં પ્રતિશત ત્રુટિ કેટલા ટકા છે 14% છે। આટલો સરળ પ્રશ્ન નીટ 2013 ની એક્ઝામમાં પૂછેલો છે। ઓકે, તો આટલા સરળ પ્રશ્ન આપણને પૂછતા હોય છે તો આપણે ઇઝીલી એની ગણતરી કરીને એના આન્સરો આપેલા છે। હવે બીજો એક એમસીક્યુ લઈ લઈએ આપણે, કે છે મોડ્યુલસ ઓફ રિજિડિટી નું પારિમાણિક સૂત્ર જણાવો। મોડ્યુલસ ઓફ રિજિડિટી, મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે આકાર પ્રતિબળ થાય, અને આકાર પ્રતિબળ અને વિકૃતિનો જે ગુણોત્તર છે ધોરણ 11 માં ઘન અવસ્થા નામના પ્રકરણમાં આપણે શીખવાના છે,
પણ અત્યારે આપણે પારિમાણિક સૂત્રની ચર્ચા કરી રહ્યા છે એટલે આપણે આ વસ્તુ જાણીએ. તો મોડ્યુલસ ઓફ રિજિડિટી બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ થાય. વિકૃતિ પરિમાણ રહિત હોય. પ્રતિબળ એટલે એક પ્રકારનું દબાણ જ છે. પ્રતિબળ નું પારિમાણિક સૂત્ર દબાણના પારિમાણિક સૂત્ર જેટલું જ હોય. તો હવે આપણને દબાણનું પારિમાણિક સૂત્ર યાદ હશે તો દબાણનું પારિમાણિક સૂત્ર છે એમ વન એલ માઇનસ વન ઇ માઇનસ ટુ, અને આ પરિમાણ રહિત છે. પરિમાણ રહિત એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો. માટે મોડ્યુલસ ઓફ રિજિડિટી ને ઈટા વડે દર્શાવાય છે. ઈટાનું પારિમાણિક સૂત્ર આપણને શું મળી ગયું? એમ વન એલ માઇનસ વન ઇ માઇનસ ટુ. આ પ્રશ્ન એ આઈ આઈ એમ એસ 1994 માં પૂછ્યો, જે આપણે ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ ઘન અવસ્થામાં શીખવાના છે. હવે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું પરિમાણ એમ વન એલ ટુ ઇ માઇનસ થ્રી છે? નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું પરિમાણ એમ વન એલ ટુ ઇ માઇનસ થ્રી છે? એટલે આપણને ચાર ભૌતિક રાશિઓ આપી છે. આ ચારે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપણે લખવા પડે, અને આપેલું પારિમાણિક સૂત્ર કઈ ભૌતિક રાશિનું છે એ જોવું પડે. આ પણ આપણને એ આઈ આઈ એમ એસ 1994 પૂછેલો પ્રશ્ન છે. તો જોઈએ આપણે એની પણ ગણતરી કરીએ. જેટલા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીશું એટલી ઓછી છે. તો જ્યાં સુધી આપણે પ્રકરણ 3 માં અમુક મુદ્દાઓ આપણે ન ચલાવી દઈએ ત્યાં સુધી આપણે આ ચેપ્ટરના એમસીક્યુ કરતા રહીશું. તો આપણને આપ્યું છે પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી, અને આપણને ચાર ભૌતિક રાશિઓ આપી છે દબાણ, બીજી ભૌતિક રાશિ આપી છે કાર્ય, ત્રીજી ભૌતિક રાશિ આપી છે આઘાત, આઘાત એટલે બળનો આઘાત, અને ચોથી ભૌતિક રાશિ આપણને આપી છે પાવર. આ બધાના પારિમાણિક સૂત્ર આપણે લખવા પડશે. હવે આપણે જાણીએ છીએ કે દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ થાય, એટલે બળ નું પારિમાણિક સૂત્ર છેદમાં ક્ષેત્રફળ નું પારિમાણિક સૂત્ર. બળ નું પારિમાણિક સૂત્ર યાદ હશે એવું માનું છું, એમ વન એલ વન ટી માઇનસ ટુ. ક્ષેત્રફળ નું છે એલ ટુ, માટે એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ. તો આ તો આવે નહીં, કારણ કે આમાં તો એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી છે, એટલે પહેલો ઓપ્શન તો નથી. હવે આપણે વાત કરીએ કાર્ય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા શું થાય? તો બળનું પારિમાણિક સૂત્ર અત્યારે આપણે લખ્યું એમ વન એલ વન ટી માઇનસ ટુ, અને સ્થાનાંતરનું એલ વન, માટે થશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. તો આ બી ના આવે, કારણ કે આમાં તો સમયની 3 ઘાત છે, આમાં 2 ઘાત છે, પહેલા બે ની છે એટલે આ બી ના આવે, આ બી ના આવે. એટલે હવે છે બળનો આઘાત. બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર બી કહેવાય, અથવા બળ ગુણ્યા સમય. બળ ગુણ્યા શું થાય? સમય થાય. બળનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ, સમયનું ટી વન. તો હવે આપણને શું મળશે? એમ વન એલ વન ટી માઇનસ વન. તો આવી ના આવે. હવે કોણ રહ્યું? પાવર. પાવર એટલે કાર્ય કરવાનો દર. પાવર એટલે કાર્ય કરવાનો દર, અને પાવર બરાબર થાય કાર્યનું પારિમાણિક સૂત્ર છેદમાં સમયનું પારિમાણિક સૂત્ર. તો કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે હમણાં જ લખી ગયા, એમ વન એલ ટુ, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છેદમાં સમયનું ટી વન. હવે અને છેદમાંથી અંશમાં લઈ જાવ એટલે એક ઘાત માઇનસ વધુ થશે,
एम वन एल टू टी माइनस थ्री तो आ ऑप्शन आनी साथे सेट थाय माटे आपेली जे पारिमाणिक सूत्र छे ए पावर नु छे એટલે અહીંયા આપણે જોયું તો આપણે ચાર પારિમાણિક સૂત્રો જોઈ ગયા, દબાણનું જોઈ ગયા, કાર્યનું જોઈ ગયા, આઘાતનું જોઈ ગયા અને પાવરનું જોઈ ગયા. ઓકે, તો એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી આ ચાર ભૌતિક રાશિમાંથી કોનું સૂત્ર છે, પારિમાણિક સૂત્ર પાવરનું છે. ઓકે, હવે નીચેનામાંથી કઈ રાશિ પરિમાણ રહિત છે? નીચેનામાંથી કઈ રાશિ પરિમાણ રહિત છે? તો હવે આપણે એ પરિમાણ રહિત રાશિને જોઈએ. તો રાશિઓ તમને આપી છે વિશિષ્ટ ઉષ્મા. પહેલી રાશિ કઈ આપી છે? વિશિષ્ટ ઉષ્મા. આ થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરમાં આપણે 11માં ભણીશું. ત્યારબાદ છે વિકૃતિ, ઘન અવસ્થા વાળા પ્રકરણમાં ભણીશું. અલગ અલગ પ્રકરણોમાં છે આ બધા મુદ્દાઓ. ચોથી રાશિ આપી છે ઉષ્માનો જથ્થો, થર્મોડાયનેમિક્સમાં શીખવાનો ઉષ્માનો જથ્થો. અને ચોથી ભૌતિક રાશિ આપણને આપી છે પ્રતિબળ. પ્રતિબળ અંગે તો અત્યારે આપણે જોઈ છે કે પ્રતિબળ એ દબાણ છે, એટલે આ તો પરિમાણ રહિત નથી, વિકૃતિ પરિમાણ રહિત છે. હમણાં જ મેં તમને અગાઉના એમસીક્યુમાં કીધું હતું કે ભાઈ વિકૃતિનું પરિમાણ એમ જીરો એલ જીરો ટી જીરો છે. વિકૃતિ ત્રણ પ્રકારની છે, પ્રતાન વિકૃતિ, આકાર વિકૃતિ અને કદ વિકૃતિ. વિકૃતિનો અર્થ ત્રુટિ થાય અને ત્રુટિ એકદમ રહિત હોય. દાખલા તરીકે પ્રતાન વિકૃતિ માટે લખીએ તો ડેલ્ટા એલ અપોન એલ, તો આનું પારિમાણિક સૂત્ર પણ એલ વન જ થાય, આનું પણ એલ વન જ થાય, એટલે એલ જીરો જાય. કોઈ બી વિકૃતિ હશે એ પરિમાણ રહિત છે. માટે વિકૃતિ એટલે આપેલી રાશિમાં થતો ફેરફાર, આપેલી રાશિમાં થતો ફેરફાર છેદમાં મૂળ ભૌતિક રાશિ. એટલે બંનેના પારિમાણિક સૂત્ર સરખા હોવાથી વિકૃતિ જ એક એવી વસ્તુ છે કે જે પરિમાણ રહિત છે. વિશિષ્ટ ઉષ્મા તો પરિમાણ રહિત નથી, ઉષ્માનો જથ્થો પણ પરિમાણ રહિત નથી, પ્રતિબળ બી પરિમાણ રહિત નથી. એટલે પરિમાણ રહિત કોણ છે? વિકૃતિ. ઓકે, આ પણ એઆઈએમએસ એક્ઝામમાં પૂછેલો પ્રશ્ન છે. આજે હું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા જે પ્રશ્નો હોય છે એની જ હું ચર્ચા કરીશ. ઓકે, એટલે તમે બધા જ એમસીક્યુને ધ્યાનપૂર્વક જોતા રહેજો, કારણ કે હવે તમારા મગજમાં કન્સેપ્ટ તો છે પણ પરીક્ષામાં પ્રશ્ન કેવા પૂછાય છે એની જાણકારી મેળવવી બહુ જરૂરી છે. અમુક સૂત્ર તમને નવા લાગે છે કારણ તમે હજુ ફિઝિક્સમાં પ્રકરણ બે જ શીખ્યા છો અને ત્રણમાં બે લેક્ચર જોયા છે, તો હજુ તો બધી બહુ વાર છે. અહીંયા જે પ્રકરણ બેમાં જે બી એમસીક્યુ છે એ સમગ્ર ફિઝિક્સના અભ્યાસક્રમ પર આધારિત એમસીક્યુ છે. એટલે સૂત્ર ભલે નવું લાગે તો તમારે રીત સમજવાની છે. જેમ જેમ આગળ ભણતા જશો તેમ તેમ એ સૂત્ર અભ્યાસમાં આવતા જશે અને આવા પ્રશ્નો ખૂબ સરળ લાગશે. ઓકે, તો થોડી ધીરજ રાખજો. હવે આપણે જોઈએ એમસીક્યુ નંબર 5. એમસીક્યુ નંબર 5 1997 અને 2009માં બે વાર પૂછેલો છે. AIIMS 1997 અને 2009માં આ પ્રશ્ન પૂછેલો છે. એટલો બધો અગત્યનો છે એ તમને આઈડિયા આવે કે એન્ટ્રન્સ એક્ઝામમાં એમસીક્યુ રિપીટ ના થાય, પણ આ એમસીક્યુને રિપીટ કર્યો છે. પ્લાન્ક અચળાંકના પરિમાણ કયા? શું પૂછ્યું છે આપણને? પ્લાન્ક અચળાંકના પરિમાણ કયા છે? પરિમાણ કે પારિમાણિક સૂત્ર કે વાત એક જ છે. તો હવે પ્લાન્ક અચળાંક આપણે કઈ રીતે શોધીએ? તો એ આવશે ઈ બરાબર એચ. કેમિસ્ટ્રીમાં તો આવી ગયું,
एचएफ को अथवा तो एच न्यू को आवृत्ति जे न्यू छे ए तमारो एफ छे। हवे ई जे छे ऊर्जा छे, हवे एमा एच ने सूत्रनो करता करिए माटे ई नु पारिमाणिक सूत्र छेदमां आवृत्ति न्यू नु पारिमाणिक सूत्र अथवा एफ। हवे ऊर्जा एटले कार्यनु पारिमाणिक सूत्र था, ऊर्जा એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર તો m1 l2 t - 2 અને આવૃત્તિ જે છે એ આવર્તનનો વ્યસ્ત છે, આવૃત્તિ આવર્તનનો વ્યસ્ત છે એટલે t - 1। હવે t - 1 ને ઉપર લઈ જાવ એટલે પ્લસ થઈ જાય એટલે m1 l2 t - 1। તો પ્લાન કક્ષાએ h નું પારિમાણિક સૂત્ર શું મળ્યું આપણને? m1 l2 t - 1 જે કોણીય વેગમાનના પારિમાણિક સૂત્ર બરાબર ની છે, કોણીય વેગમાનને એલ વડે ભી દર્શાવવા આવું પણ તમને પૂછી શકે। તો આ તો આપણો એ આઈ આઈ એમ એસ 1997 અને 2009 માં પૂછેલો પ્રશ્ન કેટલો સહેલો છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂરિયાત। એ આઈ આઈ એમ એસ એટલે નીટ અને જી લેવલના જ પ્રશ્ન છે। કોણીય વેગમાનના પરિમાણ કયા તે અત્યારે આપણે જોઈ ગયા। તો કોણીય વેગમાન, કોણીય વેગમાનના પરિમાણ થશે m1 l2 t - 1। ત્યાર પછીની એક્ઝામમાં 1998 માં આ પૂછ્યો કે કોણીય વેગમાનનું પરિમાણ કયું, તો એકનો એક જ પ્રશ્ન બરાબર 1997 1998 2009 એકનો એક જ પ્રશ્ન પૂછ્યો। હવે કોણીય વેગના પરિમાણ જણાવો છઠ્ઠો, કોણીય વેગના પરિમાણ જણાવો। તો કોણીય વેગ વિશે તમે ચાગતિ વાળા પ્રકરણમાં શીખવાના છો ધોરણ 11 માં। કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય વેગ કહેવાય, તેને ઓમેગા વડે દર્શાવાય। દાખલા તરીકે આપણે અહીંયાથી ફરીને પાછા અહીંયા, તો આ તમે જે વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કર્યું તો એમાં ખૂણો બદલાય છે, તેથી આ પ્રકારના સ્થાનાંતરને કોણીય સ્થાનાંતર। હવે અહીંયાથી આપણે શરૂ કર્યું અને ફરી પાછા અહીંયા આવીએ ત્યારે થીટા બરાબર 2π થાય, અને એક પરિભ્રમણ પૂર્ણ કરીએ એટલે કે 2π રેડિયન જેટલું અંતર કાપવા માટે જે સમય લાગે એને આવર્તન t કહેવાય। કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર છેદમાં સમય, એનો ઓમેગા વડે દર્શાવાય। તો કોણીય સ્થાનાંતર કેટલું કર્યું તમે 2π, તે માટે લીધેલો સમય કેટલો છે t, એટલે 2π તો પરિમાણ રહિત છે, 2π તો પરિમાણ રહિત છે, આની જગ્યાએ આપણે 2π ન્યુ પણ લખી છે। ન્યુ એટલે આવૃત્તિ, હમણાં જોયું ને આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું છે e માઇનસ 1 એમ 0 એલ 0 t માઇનસ 1। તો કોણીય વેગનું પારિમાણિક સૂત્ર શું છે? એમ 0 એલ 0 t માઇનસ 1। બહુ સહેલા છે એમસીક્યુ, ઓકે। હવે આપણે એક એમસીક્યુ જોતા જઈએ કે ભાઈ અવરોધકતાના પારિમાણિક પરિમાણ શું, અવરોધકતા ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આ રાશિ વિશે તમે અભ્યાસ કરશો। કઈ રાશિ? અવરોધકતા। અવરોધકતાને રો વડે દર્શાવાય અને એનો સંબંધ આપણે મેળવીએ તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A। R is equal to rho L by A, માટે rho બરાબર શું થાય? R A upon L, rho બરાબર શું થશે? R A upon L। હવે rho નું પારિમાણિક સૂત્ર લખવું હોય તો અવરોધ નું પારિમાણિક સૂત્ર, આડછેદના ક્ષેત્રફળ નું પારિમાણિક સૂત્ર અને લંબાઈનું પારિમાણિક સૂત્ર આપણે લખવું પડે। તો હવે અને એના બરાબર આપણે લખીએ
अवरोध ए विद्युत प्रवाह वोल्टेज અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર છે એટલે આની જગ્યાએ વી બાય આઈ લખાય આની જગ્યાએ શું લખાય વી બાય આઈ અને એ ઇન્ટુ એલ એ અપોન એલ સોરી આવું લખી શકાય હવે વી ની જગ્યાએ જૂલ પર કુલંબ લખાય વોલ્ટ બરાબર જૂલ પર કુલંબ થાય એટલે જૂલનું પારિમાણિક સૂત્ર એટલે કાર્યનું છેદમાં કુલંબ આ ક્ષેત્રફળ આ લંબાઈ અને આ વિદ્યુત પ્રવાહ સાદુરૂપ આપતા જઈશું ને આપણે મૂળભૂત ભૌતિક રાશિ તરફ આગળ વધીશું હવે જૂલનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે એટલે કાર્યનું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ આ જૂલનું પારિમાણિક સૂત્ર હવે આપણે લખીશું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર એલ સ્ક્વેર છે નીચે કોણ છે નીચે કુલમ લંબાઈ અને વિદ્યુત પ્રવાહ છે ઓકે તો કુલમનું પારિમાણિક સૂત્ર આપણે શું લખી શકીએ તો કુલમનું પારિમાણિક સૂત્ર આપણે લખીશું આઈ વન ટી વન ઓકે હવે આઈ નું પારિમાણિક સૂત્ર આઈ વન જ લઈએ અને લંબાઈનું પારિમાણિક સૂત્ર એલ વન લઈએ હવે એનું સાદુરૂપ આપી દઈશું એટલે આપણને મળશે એમ વન L3 T minus 3 T minus 3 I minus 2 આટલું M1 L3 T minus 3 I minus 2 તો આ હતું આપણું અવરોધકતાનું પારિમાણિક સૂત્ર આ પ્રશ્ન AIIM S ની અંદર 2001 અને 2009 માં પૂછેલો છે ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે આપણે એક એમસીક્યુ બીજો લઈ લઈએ લાંબા તારના અવરોધના ગુણધર્મના કારણે લાંબા તારના અવરોધના ગુણધર્મના કારણે તેમાં વહેતા પ્રવાહ અને તે માટેના સમયને અનુરૂપ ઉષ્મા ઉત્પન્ન થાય છે જો અવરોધ પ્રવાહ અને સમયના માપનમાં અનુક્રમે પ્રતિશત તૂટી 1% 2% અને 1% હોય તો ઉષ્મા ઉર્જામાં કુલ પ્રતિશત તૂટી કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ ઉષ્મા ઉર્જાના સંદર્ભમાં છે અગિયાર સાયન્સમાં થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરમાં પણ આવે છે અને ધોરણ 12 સાયન્સમાં પ્રવાહ વિદ્યુત નામના ચેપ્ટરમાં પણ આ સમીકરણ આવે છે તો ઉષ્મા ઉર્જા નું સમીકરણ આપણી પાસે છે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી આ એચ જે છે એ ઉત્પન્ન થતી અથવા તો ગુમાવતી ઉષ્મા ઉર્જા છે આઈ જે છે એ વિદ્યુત પ્રવાહ છે અને આર જે છે એ અવરોધ છે અને ટી જે છે એ સમય છે હવે આપણને ઉષ્મા ઉર્જાઓના મૂલ્યમાં આપી દીધું છે કે એની પ્રતિશત ત્રુટિ શોધો તો એનું સૂત્ર શું લખાશે પ્રતિશત ત્રુટિ માટે ડેલ્ટા એચ બાય એચ ઇન્ટુ 100% બરાબર ટુ ડેલ્ટા આઈ બાય આઈ પ્લસ ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા ટી બાય ટી એને ગુણ્યા કેટલા કરી દઈશું આપણે 100% અગાઉ બી આપણે જોઈ ગયા તો અહીંયા બે એટલા માટે લખ્યા કે એની ઘાત 2 છે હવે વિદ્યુત પ્રવાહમાં પ્રતિશત ત્રુટિ આપણને કેટલા ટકા આપી છે 2% આપી છે અવરોધમાં પ્રતિશત ત્રુટિ કેટલી આપી છે 1% આપી છે અને સમયમાં પ્રતિશત ત્રુટિ 1 છે તો પહેલા આપણે વિદ્યુત પ્રવાહની પ્રતિશત ત્રુટિ નોંધી લઈએ તો એ 2% છે અવરોધની પ્રતિશત ત્રુટિ આપણને કેટલી આપી છે 1% અને સમયની પ્રતિશત ત્રુટિ પણ કેટલી આપી છે 1% એટલે 4 + 5 4% + 1% + 1% = કેટલા ટકા થાય 6% તો
અગાઉ પણ આપણે આવો પ્રશ્ન જોઈ ગયો આ એ આઈ એમ એસ એ આઈ એમ એસ 2001 માં આવો પ્રશ્ન પૂછ્યો પરંતુ જ્યારે બધા બહુ ચેપ્ટરો ભેગા થઈ જાય ત્યારે આ બધી વાતો યાદ આવતી નથી બાકી ઘણા સરળ દાખલાઓ છે હવે આપણે જોઈશું ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 1 માં વારંવાર આ પ્રશ્ન પૂછાયા કરે છે એ જોઈશું અને નીટ જી માં પણ પૂછે છે દળ એમ લંબાઈ એલ સમય ટી પ્રવાહ માટે એ ને મૂળભૂત રાશિ તરીકે લઈ પરમિટિવિટી નું પારિમાણિક સૂત્ર મેળવો તો પરમિટિવિટી આપણે આના પરથી મેળવી શકીએ F is equal to Q square upon 4 pi epsilon naught R square. આ epsilon naught છે એટલે પરમિટિવિટી છે. એટલે હવે આપણે પરમિટિવિટી નું પારિમાણિક સૂત્ર બરાબર વિદ્યુતભારના પારિમાણિક સૂત્રનો વર્ગ છેદમાં બળ નું પારિમાણિક સૂત્ર ગુણ્યા અંતરના વર્ગ નું પારિમાણિક સૂત્ર. હવે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્રમાં આપણે જાણીએ છીએ કે ત્યાં શું લખી શકીશું તો વિદ્યુતભાર માટે આપણે લખીશું એ ટી કૌંસનો આખાનો વર્ગ. બળ માટે તો તમે જાણો છો એમ વન એલ વન ટી માઇનસ ટુ અને લંબાઈ એલ ટુ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ આપીશું તો શું થશે એમ ની ઓછા એક ઘાત એલ ની ઓછા ત્રણ ઘાત ટી ની કેટલી થશે આ બે અને આ માઇનસ બે ઉપર જતા રહેશે એટલે પ્લસ અને એ સ્ક્વેર. તો શૂન્ય અવકાશની પરમિટિવિટી નું પારિમાણિક સૂત્ર વારંવાર એક્ઝામમાં પૂછે છે તો શું આવ્યું એમ માઇનસ વન એલ માઇનસ થ્રી ટી ફોર એ ટુ. ઓકે તો આ રીતે હવે વિદ્યુત અવરોધના પરિમાણ કયા એ તમે તમારા લિસ્ટમાંથી જોઈ લેજો. તો આ રીતે આજે આપણે એ આઈ આઈ એમ એસ કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરી. ઓકે હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બીજા ઘણા એમસીક્યુની ચર્ચા કરીશું.